हेलो दीकरा गुड मॉर्निंग जय श्री कृष्ण। चलो आज ना आपड़ा आ हेलो आल्केन ने हेलो एरिन चैप्टर ना लेक्चर नी अंदर एक विशेष टॉपिक नी शुरुआत करवानी छे, एक विशेष मुद्दो उपाड़वानो छे। जय दीकरा आपड़े अल्काइल हेलाइड नी रासायनिक प्रक्रियाओ जोता हता त्यारे ए रासायनिक प्रक्रियाओ नी अंदर आपड़े दाखला तरीके मारी पास क्लोरोइथेन नी प्रक्रिया करवामां आवे, एटले क्लोरोइथेन नी प्रक्रिया ज्यारे बेइज एटले के KOH साथे प्रक्रिया करवामां आवे अने ए ज अल्काइल हेलाइड नी प्रक्रिया KOH साथे करवामां आवे, आपणे अल्कोहोलिक KOH लेता था बराबर, त्यारे आज प्रक्रिया द्वारा आपणने एक निपज मळती हती इथेनोल एटले के विस्थापन प्रक्रिया SN2 रिएक्शन। જ્યારે એ જ KOH ની સાથે પ્રક્રિયા કરવાથી, જો કે આલ્કોહોલિક KOH હતો સ્પેશિયલી, પણ એ જ KOH સાથેની પ્રક્રિયાથી આપણને મળે CH2 ડબલ બોન્ડ CH2 ઇથિન। મતલબ એક જગ્યા એવી છે જ્યાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય છે, જ્યારે બીજી પ્રક્રિયા એવી છે જ્યાં વિલોપન પ્રક્રિયા થાય છે। પરંતુ દીકરા આપની સમક્ષ જલીય KOH અને આલ્કોહોલિક KOH રાખવામાં આવે તો તમારા માઇન્ડમાં આ વસ્તુ ક્લિયર રહેશે કે આ જલીય KOH હશે તો વિસ્થાપન થશે, આલ્કોહોલિક KOH હશે તો વિલોપન થશે। પરંતુ ક્યારેક ક્યારેક એવું બને, તમે કોઈ રેફરન્સ બુક સોલ્વ કરી રહ્યા છો, તમે કોઈ MCQ સોલ્વ કરી રહ્યા છો, અને ત્યારે તમારી પાસે એવી કોઈ રિએક્શન્સ આપેલી હોય કે જેની પ્રોડક્ટ ક્યાંક વિસ્થાપન નિપજ મળતી હોય, ક્યાંક વિલોપિત નિપજ મળતી હોય, આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા કરવામાં આવે કોઈ બેઝ અથવા ન્યુક્લિયોફાઇલ સાથે, ત્યારે તમે ખાસ અસમંજસમાં મુકાઈ જતા હશો કે ક્યારે મારે વિલોપન લખવું, ક્યારે મારે વિસ્થાપન લખવું, મતલબ ક્યારે વિસ્થાપિત નિપજ લખવી, ક્યારે વિલોપિત નિપજ લખવી। દીકરાઓ હંમેશા યાદ રાખજો કે કોઈ પણ પ્રક્રિયામાં આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા જ્યારે કોઈ બેઝ અથવા ન્યુક્લિયોફાઇલ, કેમ કે દીકરાઓ હકીકતમાં ન્યુક્લિયોફાઇલ એટલે કે ન્યુક્લિયસ બાજુ આકર્ષણ ધરાવનાર, એટલે કે જેના ઉપર નેગેટિવ ચાર્જ હોય, એ લુઇસના મતાનુસાર ઇલેક્ટ્રોન દાતા થાય એટલે એ બેઝ જ છે, એટલે કે એ બેઝ અથવા તો એને ન્યુક્લિયોફાઇલ કહીએ, આ ન્યુક્લિયોફાઇલ અને બેઝને અનુસંધાને એ પ્રક્રિયા વિલોપન થશે કે વિસ્થાપન થશે એ તો તે પ્રક્રિયાની સરળતા ઉપર આધારિત છે। જો એ પ્રક્રિયા એટલે કે જોઈએ તો ભાઈ વિસ્થાપન અને વિલોપન આ બંને પ્રક્રિયાઓ વચ્ચે એક રેસ લાગેલી છે, એક હરીફાઈ છે। હવે એ પ્રક્રિયા દરમિયાન જો એ પ્રક્રિયાનો માહોલ, પ્રક્રિયાની પરિસ્થિતિ એ વિલોપન પ્રક્રિયા માટે સરળ હશે વિસ્થાપન કરતાં, તો એ રેસમાં વિલોપન જીતી જશે અને વિલોપિત નિપજ મળશે। પણ જો એ પ્રક્રિયાની પરિસ્થિતિ વિસ્થાપન માટે સરળ હશે તો એમાં વિસ્થાપન પ્રક્રિયા જીતી જશે અને વિસ્થાપિત નિપજ મળશે વિલોપિતને આધારે। પરંતુ આવી કોઈ પણ પ્રક્રિયા કરતા હો ત્યારે વિસ્થાપન વિલોપન બે થતું તો હોય, પરંતુ ક્યાંક વિસ્થાપિત નિપજનું પ્રમાણ વધુ હોય, વિલોપિત પ્રમાણનું નિપજનું પ્રમાણ ઓછું હોય, તો ક્યાંક વિલોપિત નિપજનું પ્રમાણ વધુ હોય અને વિસ્થાપન પામેલ નિપજનું પ્રમાણ ઓછું હોય। મતલબ કે આજનો આપણો ટોપિક છે આલ્કાઇલ હેલાઇડની રાસાયણિક પ્રક્રિયાઓમાં જોવા મળતી વિલોપન વિરુદ્ધ વિસ્થાપનની પ્રક્રિયા, મતલબ ક્યારે વિલોપન જોવા મળતું હોય અને ક્યારે વિસ્થાપન જોવા મળતું હોય। રેડી, તો હવે આપણે એ પોઈન્ટની ચર્ચા કરીએ। દીકરા સામાન્ય રીતે મારી પાસે કોઈ આલ્કાઇલ હેલાઇડ છે, આલ્કાઇલ હેલાઇડ, ચલો અત્યારે હું આને ભૂસી નાખું છું, અને આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા જ્યારે કોઈ બેઝ સાથે કરો, મેં દીકરા યાદ રાખજો ન્યુક્લિયોફાઇલ હોય ને, ન્યુક્લિયોફાઇલ એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, તેના ઉપર નેગેટિવ ચાર્જ હોય અને નેગેટિવ ચાર્જને કારણે તે પોતે લુઇસ બેઝ છે, ઇલેક્ટ્રોન દાતા, મતલબ કે પોતે બે લાક્ષણિકતા ધરાવે છે, એક કેન્દ્રાનું રાગી પ્રક્રિયક પણ છે અને બીજું લુઇસ બેઝ પણ છે। તમને એમ થશે સર આ બે એક તો કહેવાય, નો ડાઉટ એક જ કહેવાય, પરંતુ આ બેમાં એક વિશેષતા એ છે કે જ્યારે આ પોતે Nu- કેન્દ્રાનું રાગી પ્રક્રિયક તરીકેની પ્રબળતા વધારે બતાવશે ને તો એ વિસ્થાપન આપશે, પણ જો આ જ ન્યુક્લિયોફાઇલની કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકેની પ્રબળતાને બદલે જો એની બેઝિક પ્રબળતા વધી જશે તો એ વિસ્થાપનને બદલે વિલોપન આપશે। મેં કીધું ને કે વિલોપન અને વિસ્થાપન એક હરીફાઈ છે, એમાંથી જે જીતે એ પ્રક્રિયા થાય। તો જોજો
કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને વિલોપન પ્રક્રિયાની વાત કરીએ તો મારી પાસે એક આલ્કાઇલ હેલાઇડ છે અને આ આલ્કાઇલ હેલાઇડમાં આલ્ફા કાર્બન સાથે એક હેલોજન જોડાયેલો છે અને બીટા કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયેલ છે એટલે કહીએ તો બીટા હાઇડ્રોજન છે. હવે આ પ્રક્રિયામાં બે પ્રક્રિયા સંભવિત છે. એક બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે અને જો બેઝ પ્રબળ હોય, મતલબ એક પરિસ્થિતિ એવી છે કે બીટા હાઇડ્રોજન, સાંભળજો, બીટા હાઇડ્રોજનનું બેઝ દ્વારા એબસ્ટ્રેક્શન એટલે કે શોષણ થઈ જાય, થઈ આલ્ફા કાર્બન પરથી હેલોજન દૂર થાય અને વિલોપન પ્રક્રિયા આપે. ક્યારે? જ્યારે તમે આ પ્રક્રિયામાં એક બેઝ વાપરો છો અને આ બેઝ શું કરશે, એ બેઝ પ્રબળ છે, માનો કે પ્રબળ બેઝિક લાક્ષણિકતા બતાવે છે અને જે બીટા હાઇડ્રોજનને એક્સ્ટ્રેક્ટ કરે છે. બીજી પરિસ્થિતિ એવી છે કે તમે આ જ પ્રક્રિયામાં પોતે બીજો બેઝ લીધો છે, આ બેઝ તરીકે થોડોક નિર્બળ છે, એટલે નિર્બળ લાક્ષણિકતા, ઓછી બેઝિક પ્રબળતા છે આના કરતા, પરંતુ એ ન્યુક્લિયોફાઇલ છે. તો એ ન્યુક્લિયોફાઇલ શું કરે છે, આ આલ્ફા કાર્બનના હેલોજનનું જ વિસ્થાપન કરે છે. એટલે બીજી શક્યતા એવી છે કે બીટા હાઇડ્રોજનનું એબસ્ટ્રેક્શન થતું નથી, મતલબ ન્યુક્લિયોફાઇલ દ્વારા આલ્ફા હેલોજન એટલે આલ્ફા કાર્બન સાથે જોડાયેલા હેલોજનનું વિસ્થાપન સરળતાથી થાય છે, થઈ અને કેન્દ્રાનુરાગી વિસ્થાપન આપે છે. મતલબ જો આ પ્રક્રિયા પરિણમે તો આપણને નિપજ કંઈક આવી મળશે, સી ડબલ બોન સી એચ ટુ, અને જો આ પ્રક્રિયા પરિણામે તો નિપજ આપણને આવી મળશે એચ સી એચ ટુ અને અહીંયા આવશે એનયુ. તો મુદ્દો એ છે, આ થઈ વિલોપિત નિપજ અને આ થઈ આપણી વિસ્થાપિત નિપજ. વિલોપન અને વિસ્થાપન, પણ ક્યારે વિલોપન થાય અને ક્યારે વિસ્થાપન થાય એ તો આધાર રાખે છે કે આ પ્રક્રિયામાં વાપરેલો બેઝની પ્રબળતા કેવી છે, બેઝનું કદ કેવડું છે. બીજું, પ્રક્રિયામાં ભાગ લેતો આપણો મૂળભૂત પ્રક્રિયક આલ્કાઇલ હેલાઇડના સ્વભાવ ઉપર પણ આધાર રાખે છે. અને ત્રીજું, આ પ્રક્રિયાની પરિસ્થિતિ કેવી છે તેના ઉપર આધાર રાખે છે. હું વન બાય વન તમને સમજાવીશ. રેડી? તો એનો મતલબ એમ કે આ પ્રક્રિયાનો આધાર કયા પરિબળ ઉપર આધાર છે? એક, આર એક્સ એટલે કે આલ્કાઇલ હેલાઇડ હેલાઇડના સ્વભાવ પર. આલ્કાઇલ હેલાઇડના સ્વભાવ પર આધાર રાખે છે. બીજું, બેઝ અથવા તો કેન્દ્રાનુરાગી, એટલે જેને કહેવાય ને ન્યુક્લિયોફાઇલ, ની પ્રબળતા તથા કદ પર આધાર રાખે. અને ત્રીજું, પ્રક્રિયા પરિસ્થિતિ પર આધાર રાખે. જો દીકરો આપણને વિસ્થાપન પ્રક્રિયા મળે તો વિસ્થાપન પ્રક્રિયામાં શક્ય છે એસએન વન પણ થઈ શકે અને એસએન ટુ પણ થઈ શકે. પણ દીકરાઓ યાદ રાખજો, ક્યારે વિસ્થાપન થાય ને ક્યારે વિલોપન થાય, બહુ ટૂંકમાં અને સિમ્પલ રીતે સમજાવું. જો મારી પાસે આ ન્યુક્લિયોફાઇલ, સાંભળજો, ખાસ આ મુદ્દો ચૂકી ગયા તો આ થિયરી ચૂકી ગયા. મારી પાસે આ જે ન્યુક્લિયોફાઇલ છે, હવે ન્યુક્લિયોફાઇલ પાસે બે રસ્તા છે કે ભાઈ ન્યુક્લિયોફાઇલ શસ્ત્રો બધા રેડી કરી અને આલ્કાઇલ હેલાઇડ ઉપર આક્રમણ કરવા જાય છે. હવે ન્યુક્લિયોફાઇલ જ્યારે આક્રમણ કરવા જશે ને ત્યારે
ત્યાં સામે કઈ બંગડી પહેરીને તો બેસાડ બેઠા નથી, એ પણ લડત તો આપશે જ. રેડી? એટલે હવે આ ન્યુક્લિયોફાઇલ પાસે બે રસ્તા છે. એક, સીધો હેલોજનને ઉપાડીને લેતો આવે, વિસ્થાપિત કરીને કાઢી મૂકીને પોતે ચોંટી જાય. અને બીજું, ફરજિયાત પણ એને બીટા હાઇડ્રોજનને દૂર કરવો પડે અને પછી હેલોજન દૂર થાય. રેડી? એનું કામ એક છે, કાં તો વિલોપન કરીને હેલોજન દૂર કરે અને કાં તો ડાયરેક્ટ હેલોજન ઉપર જ એટેક કરે. નો બા નો બકવાસ, સીધી વાત જેને કહેવાય ને કે સીધો હેલોજન ઉપર જ એટેક કરવાનું છે, બીજે ક્યાંય નહીં. બે શક્યતા છે એની પાસે. તો હવે શું થશે? તો ડિપેન્ડ કરે છે આ ન્યુક્લિયોફાઇલ કેવો છે. જો આ ન્યુક્લિયોફાઇલ પ્રબળ હશે, પ્રબળ પ્રબળ એટલે પ્રબળ બેઝિક લાક્ષણિકતા બતાવતો હશે, જેને કહેવાય ને, મતલબ બેઝિક લાક્ષણિકતા ક્યારે બતાવે, એના ઉપર રહેલું ઋણ વીજભારિત વીજવાદળ મોટું હોય. જો ન્યુક્લિયોફાઇલ ઉપર ઋણ વીજભારિત વીજવાદળ મોટું હોય ત્યારે એ ન્યુક્લિયોફાઇલ ન્યુક્લિયોફાઇલ તરીકેની લાક્ષણિકતા ઓછી બતાવશે, પણ બેઝિક લાક્ષણિકતા વધુ બતાવશે. સમજે? કેમ કે જ્યારે ન્યુક્લિયોફાઇલનું કદ મોટું હશે, હું તમને એક એક્ઝામ્પલ આપું, હું એક કદના સંદર્ભમાં વાત કરું એટલે અહીંયા જ એક એક્ઝામ્પલ આપું. મારી પાસે એક છે CH3CH2O-, અને બીજો છે ટર્શરી બ્યુટોક્સાઇડ CCH3CH3O-. આ છે ETO- એટલે ઇથોક્સાઇડ આયન, અને આ છે TBUO-, ટર્શરી બ્યુટોક્સાઇડ આયન. હવે આ ટર્શર, આ જે ઇથોક્સાઇડ આયન છે ને, એની બેઝિકતા ઓછી હશે અને ટર્શરી બ્યુટોક્સાઇડ આયનની બેઝિકતા વધારે હશે. કેમ કે એમાં મોટો ઇલેક્ટ્રોન ડોનર આલ્કાઇલ સમૂહ છે, આ બલ્કી બેઝ છે, બલ્કી છે. એટલે ફરજિયાતપણે શું થશે, આની હાજરીમાં બેઝિક પ્રબળતા વધારે હશે, બેઝિક પ્રબળતા ખૂબ જ વધારે. જ્યારે અહીંયા બેઝિક પ્રબળતા ઓછી. હવે કેવું થશે કે અહીંયા જો તમે કોઈ બેઝ વાપરો છો, ન્યુક્લિયોફાઇલ વાપરો છો, અને ન્યુક્લિયોફાઇલ આલ્કાઇલ હેલાઇડ ઉપર એટેક કરે છે, અને એ બેઝ જો મોટો બલ્કી છે, એના ઉપર ઋણ વીજભારિત વીજવાદળ મોટું છે, ત્યારે એના ઋણ વીજભારિત વીજવાદળને કારણે જેવો આલ્કાઇલ હેલાઇડની નજીક જાય, હેલોજન તરફ જાય, ત્યારે તેની આજુબાજુમાં રહેલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો તેના ઉપર અપાકર્ષણ લાગુ પાડે. મતલબ આવા બલ્કી બેઝ ઉપર અહીંયા સ્ટેરિક હિન્ડ્રન્સ, અવકાશીય અવરોધ વધે, એટલે જેથી કરી તે સીધો હેલોજન ઉપર એટેક કરી શકે નહીં. આથી તે શું કરશે, તેના ઉપર થતા અવકાશીય અવરોધને કંટ્રોલમાં કરવા માટે, હવે લડવા તો ગયો છે તો એકાદા તો સિપાહીને મારવો જ પડશે, આથી આ બલ્કી બેઝ સીધો શું કરશે, બીટા હાઇડ્રોજનને જ એબસ્ટ્રેક્ટ કરીને નીકળી જશે. એટલે બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થઈ જશે અને પોતે આલ્કોહોલમાં કન્વર્ટ થઈ જશે. અને બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થઈ જાય એટલે સ્વાભાવિક છે અહીંયા H પ્લસ રિમૂવ થઈ જશે, એટલે આગળ પ્રોસેસ વધશે અને અહીંયાથી આલ્ફા હેલોજન દૂર થઈ જશે. એટલે ટૂંકમાં કહેવાય કે જો વાપરવામાં આવતો આપણો ન્યુક્લિયોફાઇલ પણ એ જો બેઝિક પ્રબળતા વધુ ધરાવતો હોય, સાંભળજો, વાપરવામાં આવતો ન્યુક્લિયોફાઇલ જો બેઝિક પ્રબળતા વધુ ધરાવતો હોય, મોટા કદનો હોય, બલ્કી હોય, ત્યારે તેની વધુ બેઝિક પ્રબળતાને કારણે તે ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તવાને બદલે એ એલિમિનેટિંગ રિએજન્ટ તરીકે વધશે, એટલે કે તે વિસ્થાપન આપવાને બદલે વિલોપન આપી દેશે. રાઈટ? પરંતુ જો જોડાયેલો ન્યુક્લિયોફાઇલ નાના કદનો હોય, બેઝિકતા ઓછી હોય, તેના ઉપર રહેલું ઋણ વીજભારિત વીજવાદળ ઓછું હોય, નાનું હોય, અને ત્યારે એ શસ્ત્ર લઈને લડવા જાય ત્યારે હેલોજન ઉપર સીધો એટેક કરી શકશે, કેમ કે તેની આજુબાજુ રહેલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો દ્વારા અવકાશીય અવરોધ ઓછો થશે. રાઈટ? આથી કહી શકાય કે જો બેઝિક તરીકેની લાક્ષણિકતા ઓછી હોય ને, તો ત્યારે ન્યુક્લિયોફાઇલ તરીકેની પ્રબળતા વધારે હોય. બેઝ તરીકેની પ્રબળતા ઓછી, તો ન્યુક્લિયોફાઇલ તરીકેની પ્રબળતા વધારે. રાઈટ? આથી જ્યારે ન્યુક્લિયર, જો અહીંયા લખ્યું છે ચોખવટ કરી, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ની પ્રક્રિયક તરીકે ની પ્રબળતા વધુ હોય તો
બેઝ લાક્ષણિકતા ઓછી કહેવાય. અને જો બેઝ લાક્ષણિકતા લુઈસ બેઝ તરીકે લાક્ષણિકતા વધુ હોય તો કેન્દ્રાનુરાગી લાક્ષણિકતા ઓછી થઈ જાય. તો હું તમને એનું એક એક્ઝામ્પલ પણ આપું. HF હું તમને આના ઉપરથી એક્ઝામ્પલ આપું. HF, HCl, HBr અને HI. દીકરો આ તો આપણે 11માં પણ અભ્યાસ કરી ગયા છીએ અને પી બ્લોક એલિમેન્ટમાં પણ ચર્ચા કરી ગયા છીએ કે હાઇડ્રોજન હેલાઇડ અથવા હાઇડ્રોહેલિક એસિડ હોય HF, HCl, HBr અને HI, હાઇડ્રોફ્લોરિક એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ, હાઇડ્રોબ્રોમિક એસિડ અને હાઇડ્રોઆયોડિક એસિડ, જેમ જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ આવો ને એસિડિક ગુણ વધે અને જેમ એસિડિક ગુણ વધે ને એમ તેમાંથી બનતો સંયુગ્મી બેઝની બેઝિકતા ઘટે. એટલે કે જેમ એસિડ પ્રબળ તેમ તેનો સંયુગ્મી બેઝ નિર્બળ. આથી યાદ રાખજો, આમ તમે જાઓ ને એમ એસિડિકતા વધે. સાંભળજો, એસિડિટી વધે તો તેના સંયુગ્મી બેઝ તરીકેની પ્રબળતા ઘટતી જાય. એટલે આમ શું કહી શકાય? બેઝિસિટી ઘટે તથા કેન્દ્રાનુરાગીતા વધે. દીકરા આપણા આ જ ચેપ્ટરના આગળના લેક્ચર્સની અંદર કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં મેં આ પોઈન્ટનો ઉલ્લેખ કરેલો છે. રેડી? કે ફ્લોરાઇડથી આયોડાઇડ તરફ જઈએ તેમ તેમ બેઝિસિટી બેઝિક લાક્ષણિકતા ઘટે, સંયુગ્મી બેઝ તરીકેની પ્રબળતા ઘટતી જાય. કેમ કે જેમ જેમ એસિડિક ગુણ વધે ને તેમ તેનો સંયુગ્મી બેઝ નબળો પડતો જાય. તો એસિડિટી HI તરફ જાવ એમ વધે તો આઈ ફ્લો એફ માઇનસથી આઈ માઇનસ તરફ જાવ એમ બેઝિકતા ઘટે. અને જેમ બેઝિકતા ઘટે, સાંભળજો, જેમ બેઝિક લાક્ષણિકતા ઓછી તેમ તે કેન્દ્રાનુરાગી તરીકે સારો વર્તી શકે. કેમ કે વિસ્થાપન કરવા જાય ત્યારે તેના ઉપર અવકાશીય અવરોધ ઓછો થાય. રેડી? આઈ હોપ કે તમે સમજી શકો છો શું કહેવા માંગુ છું. જેમ જે ન્યુક્લિયોફાઇલ છે, કેન્દ્રાનુરાગી છે, મતલબ કે જે આપણો બેઝ છે એનું કદ મોટું છે, તેના ઉપર ઋણ વીજભારિત વીજવાદળ મોટો છે, તે બલ્કી છે, તો એની હાજરીમાં કોઈ આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા કરવામાં આવે ને ત્યારે તે વિલોપન વધારે આપે, વિસ્થાપન ઓછું આપે. જ્યારે તમે જે વાપરવામાં આવતો બેઝ છે એનું કદ નાનું છે, તેનો પર અવકાશી અવરોધ ઓછો અનુભવાશે, ત્યારે તે વિસ્થાપન આપશે. કેમ કે ત્યારે તેની કેન્દ્રાનુરાગી તરીકેની પ્રબળતા વધારે હશે અને બેઝિક પ્રબળતા ઓછી હશે. એટલે ચોખવટ કરું છું, બેઝિક પ્રબળતા ઓછી અને ન્યુક્લિયોફિલિસિટી વધુ. જ્યારે અહીંયા બેઝિક પ્રબળતા વધુ તો કેન્દ્રાનુરાગીતા ઓછી. એટલે આ બાબત ખાસ ધ્યાન રાખજો. એક, બેઝ અથવા કેન્દ્રાનુરાગીની પ્રબળતા તથા તેના કદ, આ બે ફેક્ટર ઉપર વિલોપન અને વિસ્થાપન પ્રક્રિયા આધાર રાખે. ત્રીજું, આ પોઈન્ટ છે પ્રક્રિયા પરિસ્થિતિ ઉપર. પ્રક્રિયા પરિસ્થિતિ મતલબ કે જો ઊંચું તાપમાન આપવામાં આવે તો વિલોપન પ્રક્રિયાનું પ્રમાણ વધી જાય વિસ્થાપનની સાપેક્ષે. પણ હજી પેલો પણ, જો આલ્કાઇલ હેલાઇડ, આલ્કાઇલ હેલાઇડમાં પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ તરફ જાઓ તેમ કાર્બોકેટાયનની સ્થાયીતા વધતી જાય, સરળતાથી વિસ્થાપન પ્રક્રિયામાં રૂપાંતરણ થાય. આથી પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડની વાત કરીએ તો પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ હંમેશા SN2 રિએક્શન તરફ આગળ વધે. દ્વિતીયકમાં SN2 પ્રક્રિયા થાય, SN1 પણ થઈ શકે, તો ડિપેન્ડ કરે છે તમે વાપરેલો દ્રાવક કયો છે. રેડી? દાખલા તરીકે તમે ધ્રુવીય પ્રોટિક દ્રાવક વાપરો છો તો SN2 પ્રક્રિયા થાય, અને પોલાર દ્રાવક વાપરો છો, પોલાર પ્રોટિક દ્રાવક વાપરો છો, લાઈક એસિટિક એસિડ અને H2O, તો દ્વિતીય આલ્કાઇલ હેલાઇડ SN1 આપશે, જ્યારે તૃતીય આલ્કાઇલ હેલાઇડ SN1 રિએક્શન જ આપે છે. આથી આ મેઇન પોઈન્ટ આના ઉપર આપણે ચર્ચા કરીએ તો કહી શકાય કે કોઈપણ આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયામાં મળતી નિપજમાં વિસ્થાપન થશે કે વિલોપન થશે એ એક વાપરવામાં આવતા આલ્કાઇલ હેલાઇડના સ્વભાવ ઉપર. જેટલી સરળતાથી વિલોપન, સોરી, બંધ તૂટી અને કાર્બોકેટાયન રચાતું હોય તેમાં તેમ તેમ તેની વિસ્થાપન થવાની કે વિલોપન થવાની પ્રક્રિયા અસર કરે છે. મુખ્ય પોઈન્ટ તો આ જ કહી શકાય કે વાપરવામાં આવતો બેઝ અને કેન્દ્રાનુરાગી
પરાગી પ્રક્રિયકની પ્રબળતા કેવી છે. જો બેઝિક પ્રબળતા વધારે હોય ને તો એ વિલોપન આપશે, અને કેન્દ્રાનુરાગી તરીકેની પ્રબળતા વધારે હોય ને તો એ વિસ્થાપન આપશે. પણ ક્યારે બેઝિક પ્રબળતા વધારે હોય ને ક્યારે કેન્દ્રાનુરાગી તરીકેની પ્રબળતા વધારે હોય એ મુદ્દો અહીંયાથી નક્કી કરી શકાય કે જેમ તે બેઝનું કદ નાનું તેનો પ્રવકાશી અવરોધ ઓછો તેમ તે વિસ્થાપન આપશે તેની કેન્દ્રાનુરાગી તરીકેની પ્રબળતા વધારે હોય, અને જેમ તે બેઝનું કદ મોટું તે બલ્કી હોય તેમ તે વિસ્થાપન ઓછું આપશે અને વિલોપન વધારે આપશે. રાઈટ? તો દીકરાઓ, આપની સમક્ષ મેં આ મુદ્દો રાખેલો છે, પણ આ મુદ્દાને અનુસંધાને હજુ આપની સમક્ષ એક્ઝામ્પલ આપી અને તમને ક્લિયર કરાવું કે ક્યારે એ વિલોપન દર્શાવશે અને કેવા પ્રક્રિયકમાં તે વિસ્થાપન આપશે. તો ચાલો દીકરાઓ, હવે વિલોપન વિરુદ્ધ વિસ્થાપન પ્રક્રિયા માટે આપની સમક્ષ એક્ઝામ્પલ લખીને રાખી દીધા છે. દીકરાઓ, એક બાબતને યાદ રાખવાની કે આપણી પાસે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કે દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ કે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ, આ કોઈ પણ આલ્કાઇલ હેલાઇડ વિલોપન આપશે કે વિસ્થાપનને ત્રણ પોઈન્ટ ઉપર આધાર રાખે છે. એક, આલ્કાઇલ હેલાઇડ ની લાક્ષણિકતા ઉપર. દીકરાઓ, હંમેશા પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ હોય ને, પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ એ વિલોપન કરતા વિસ્થાપનને વધુ પ્રાધાન્ય આપે. શા માટે? જો મેં ચોખવટ કરી દીધી, પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ વિસ્થાપનને વધુ પ્રાધાન્ય આપે. શા માટે? એટલે કે તેમાં વિલોપન મોસ્ટ ઓફ ઓછું થાય, અને તમે બેઝ નાખો ત્યારે સરળતાથી, જેને કહેવાય કે વિસ્થાપન સરળતાથી થઈ જશે. શા માટે? કેમ કે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ હોય, સપોઝ અહીંયા CH3, CH2 અને X હોય, અને તમે અહીંયા બેઝ નાખશો તો બેઝ છે એ બેઝ ઇથાઇલ દ્વારા ઓછો અવકાશીય અવરોધ અનુભવશે. પરિણામે અહીંયા અવકાશીય અવરોધ ઓછો હોય તો આ બેઝ સરળતાથી હેલોજનને વિસ્થાપિત કરી શકે, તે બીજા બીટા કાર્બનના હાઇડ્રોજનને એક્સ્ટ્રેક્ટ કરવાની જરૂર નથી રહેતી. પરંતુ એ દ્વિતીયક કે તૃતીયક તરફ જાઓ, એટલે કે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ હોય આપણી પાસે, લાઈક તૃતીયક આલ્કાઇલ હેલાઇડ, અને આ તૃતીયક આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા જ્યારે બેઝની હાજરીમાં કરવામાં આવે ત્યારે આ બેઝ છે એ વધુ અવકાશીય અવરોધ અનુભવતો હોય છે. કેમ કે અહીંયા રહેલા આ બલ્કી ઇફેક્ટને કારણે આ તૃતીયક આલ્કાઇલ હેલાઇડ વિલોપનને વધુ પ્રાધાન્ય આપે છે વિસ્થાપનને બદલે. મતલબ ઓલમોસ્ટ ટર્શરી આલ્કાઇલ હેલાઇડની બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે મોટા ભાગે તે વિલોપન પ્રક્રિયા જ આપે છે, એટલે કે તે વિલોપનને વધુ પ્રાધાન્ય આપે. એટલે બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો જો આ બેઝ છે વિસ્થાપન કરવા માટે, જ્યારે હેલોજનને વિસ્થાપન કરવા માટે કાર્બન તરફ, આંશિક ધન વીજભારિત કાર્બન તરફ નજીક આવશે, ત્યારે આ જોડાયેલા આલ્કાઇલ સમૂહોની બલ્કી અસરને કારણે અવકાશીય અવરોધ હેઠળ આ બેઝ અપાકર્ષાશે. પરિણામે ફરજિયાતપણે આ બેઝને બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજનને દૂર કરીને બીટા વિલોપન આપવું પડે. આથી કહી શકાય કે મોટા ભાગે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ છે એ વિસ્થાપન પ્રક્રિયાને વધુ પ્રાધાન્ય આપે છે વિલોપનને બદલે. ટર્શરી આલ્કાઇલ હેલાઇડ છે એ વિલોપન પ્રક્રિયાને વધુ પ્રાધાન્ય આપે છે વિસ્થાપનને બદલે. જ્યારે સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ તો બેનું મધ્યસ્થી છે, એ વિસ્થાપન કે વિલોપન કોઈ પણ આપી શકે છે, એ આધાર રાખે છે તેમાં રહેલા બેઝની પ્રબળતા ઉપર કે કેન્દ્રાનુરાગીની પ્રબળતા ઉપર અને પ્રક્રિયા પરિસ્થિતિ ઉપર. દીકરાઓ, હજી એકવાર ચોખવટ કરીને કહી દઉં કે જો પ્રક્રિયામાં વાપરેલો બેઝ પ્રબળ હશે, બેઝ પ્રબળ મતલબ કે તેની બલ્કી અસર મોટી હોય, ઋણ વીજભારિત વીજવાદળ મોટું હોય, મોટા કદનો બેઝ હોય, ત્યારે તે કેન્દ્રાનુરાગી તરીકે વર્તવાને બદલે તે બેઝ તરીકે જ વર્તવાની લાક્ષણિકતા બતાવશે અને વિલોપન આપશે. પણ જો એ બેઝ કદમાં નાનો હશે તો તેનું નાનું ઋણ વીજભારિત વીજવાદળ ઓછું અપાકર્ષણ અનુભવશે અને તે પોતે ન્યુક્લિયોફાઇલ એટલે કેન્દ્રાનું રાગી તરીકેની વર્તણૂક વધુ બતાવશે અને બેઝ તરીકેની વર્તણૂક ઓછી બતાવશે. આથી કોઈ પણ બેઝ જો ઓછી બેઝિકતા ધરાવતો હોય તો તે કેન્દ્રાનું રાગી પ્રબળ બને, અને જો કોઈ બેઝ પ્રબળ બેઝિકતા બતાવતો હોય તો એ કેન્દ્રાનું રાગી તરીકેની લાક્ષણિકતા ઓછી દર્શાવે. રાઈટ? આથી આપની સમક્ષ એક એક્ઝામ્પલ રાખું છું કે મારી પાસે કોઈ પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ છે અને તમે એમાં કોઈ પ્રબળ બેઝ પ્રક્રિયામાં નાખો છો, લાઈક આલ્કોહોલિક કે હોય કે ટર્શરી બ્યુટોક્સાઇડ જેવા પ્રબળ બેઝ નાખો છો, તો તે વિલોપન વધારે આપશે, વિસ્થાપન ઓછું આપશે. પણ આલ્કાઇલ હેલાઇડમાં દીકરાઓ SN2 પ્રક્રિયા જ આવશે.
प्राइमरी अल्काइल हेलाइड हमेशा SN2 આપે છે, SN1 આપતું નથી, કેમ કે SN1 પ્રક્રિયા કાર્બોકેટાયનની સ્થાયિતા ઉપર આધાર રાખે છે, અને દીકરાઓ પ્રાથમિક અલ્કાઇલ હેલાઇડમાં કાર્બોકેટાયન અસ્થાયી બને, કેમ કે તેમાં પ્રાથમિક કાર્બોકેટાયન બને, આથી આપણે SN1 અને SN2 પ્રક્રિયા સુવ્યવસ્થિતપણે અભ્યાસ કરી ગયા છીએ. છતાં તમને જો કન્ફ્યુઝન હોય તો એકવાર SN1 અને SN2 નો વિડીયો એકવાર જોઈ લ્યો, રેડી, જેમાં આપણે ચોખવટ કરી છે કે SN2 પ્રક્રિયા હંમેશા પ્રાથમિક અલ્કાઇલ હેલાઇડમાં જોવા મળે છે, આથી આ પ્રાથમિક અલ્કાઇલ હેલાઇડ જો વિસ્થાપન આપે તો SN2 આપે, પણ પ્રબળ બેઝની હાજરીમાં કેન્દ્રાનુરાગીતા નબળો હોય, આથી કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની પ્રબળતા ઓછી હોય, કેમ કે તે પ્રબળ બેઝ છે, આથી વિલોપનને વધુ પ્રાધાન્ય આપશે. પરંતુ જો એ બેઝ નિર્બળ હોય, એટલે કે પ્રબળ કેન્દ્રાનુરાગી હોય, એટલે કે તેનું કદ નાનું હોય, તો તે વિલોપન ઓછું આપે, વિસ્થાપન વધુ આપે, એટલે પ્રક્રિયાઓમાં મળતી વિસ્થાપિત નિપજનો જથ્થો વધુ મળે, વિલોપિત નિપજનો જથ્થો ઓછો હોય, અને એ વિસ્થાપિત નિપજ SN2 પ્રક્રિયા દ્વારા વિસ્થાપન પ્રક્રિયા આપે. એવી જ રીતે આ જ પ્રોસેસ SN દ્વિતીય અલ્કાઇલ હેલાઇડમાં પણ લાગુ પડે છે, કે જો પ્રબળ બેઝ દ્વારા પ્રક્રિયા કરવામાં આવે તો વિલોપન વધુ થાય, વિસ્થાપન ઓછું થાય, પણ એ મોટા કદના બેઝ દ્વારા જો કદાચ વિસ્થાપન ભલે ઓછું થાય, પણ એ વિસ્થાપન SN1 પણ હોઈ શકે છે, SN2 હોઈ શકે છે, કોઈ પણ હોઈ શકે છે, એ ડિપેન્ડ કરે છે તેમાં દ્રાવક કયું છે, રાઈટ, કેમ કે SN2 છે અને SN1 આ બંને દ્વિતીય અલ્કાઇલ હેલાઇડ દ્વારા દર્શાવી શકાય, કેમ કે દ્વિતીય કાર્બોકેટાયન પ્રાથમિક કરતાં સ્થાયી હોય, પરંતુ એ ડિપેન્ડ કરે છે કે તેમાં વપરાયેલો દ્રાવક કયો છે, પ્રક્રિયા પરિસ્થિતિ કઈ છે, અને જો એ પ્રક્રિયામાં નિર્બળ બેઝ પ્રક્રિયક હોય, એટલે કે પ્રબળ કેન્દ્રાનુરાગી હોય, સાંભળજો, પ્રબળતા બેઝની કેન્દ્રાનુરાગી તરીકેની પ્રબળતા કરતાં વિરોધી હોય, રેડી, આથી જો નિર્બળ બેઝ એટલે પ્રબળ કેન્દ્રાનુરાગી તરીકે વર્તે તો તેમાં વિલોપન ઓછું થાય, વિસ્થાપન વધુ થાય, આ વિસ્થાપન SN2 કે SN1 કોઈ પણ હોય, અને જો ટર્શરી અલ્કાઇલ હેલાઇડ હોય તો એ વિલોપન પ્રક્રિયા જ વધુ પ્રમાણમાં આપશે. દીકરાઓ, પહેલાં ચોખવટ કરી દઉં, ટર્શરી અલ્કાઇલ હેલાઇડ વધુ વિલોપન પ્રક્રિયાને પ્રાધાન્ય આપશે, અને આ વધુ વિલોપન પ્રક્રિયા ટર્શરી અલ્કાઇલ હેલાઇડમાં મુખ્ય કારણ વધુ વિલોપનનું છે, અવકાશીય અવરોધ. આ અવકાશીય અવરોધને કારણે બેઝ સરળતાથી વિલોપન પ્રક્રિયા આપી શકતો નથી, સોરી, વિસ્થાપન પ્રક્રિયા આપી શકતો નથી. દીકરાઓ, આથી આ ટર્શરી અલ્કાઇલ હેલાઇડ મોટા ભાગે વિલોપિત નિપજ જ વધારે પ્રમાણમાં, મોર ધેન 90% પ્રોડક્ટ વિલોપિત નિપજ જ આપે છે. આથી જો પ્રબળ બેઝની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે, બલ્કી બેઝની હાજરીમાં, ત્યારે શ્યોરલી મેક્સિમમ પ્રોડક્ટ, મેક્સિમમ એમાઉન્ટ વિલોપિત જ મળે, અને જો વિસ્થાપન નિપજ ઓછી મળતી હોય તો એ વિસ્થાપિત નિપજ હંમેશા SN1 જ હોય છે. SN1 કેમ કે ટર્શરી કોગેટાઇન સ્ટેબલ હોય, આથી ટર્શરી અલ્કાઇલ હેલાઇડ હંમેશા SN1 પ્રક્રિયા જ આપે, કેમ કે તેમાં કાર્બોકેટાયનની રચના સરળ બને છે, રાઈટ. આથી ટર્શરી અલ્કાઇલ હેલાઇડ વિસ્થાપન નિપજ ઓછી આપશે જો પ્રબળ બલ્કી બેઝ વાપરશો, અને એ વિસ્થાપન પણ SN1 હશે. પણ જો તમે નિર્બળ બેઝ વાપરો છો તો ઓછું વિલોપન અને વધુ વિસ્થાપિત નિપજ મળશે, SN1 રિએક્શન. પણ દીકરાઓ, મોટા ભાગે આવી રિએક્શન બહુ રેર જોવા મળતી હોય, કેમ કે આવા નિર્બળ બેઝ પણ ઘણીવાર વિલોપન પ્રક્રિયા આપી દેતા હોય છે, કેમ કે આ નિર્બળ બેઝની નિર્બળતા ખૂબ જ ઓછી હશે તો જ તે ટર્શરી અલ્કાઇલ હેલાઇડ વધુ વિસ્થાપન આપશે SN1 દ્વારા. અધરવાઇઝ જો એમાં સહેજ પણ, દાખલા તરીકે તમે OH- ને બદલે જો OC2H5 વાપરી લેશો, આ OC2H5 ભલે કદમાં નાનો હોય, પરંતુ તેની એટલી બેઝિક લાક્ષણિકતા તો જરૂર છે કે જે ટર્શરી અલ્કાઇલ સમૂહ દ્વારા અપાકર્ષાય. આથી જો આ ઇથોક્સાઇડ આયન ટર્શરી અલ્કાઇલ હેલાઇડમાં ઉમેરવામાં આવે ને, તો એ પણ પ્રબળ બેઝ જેવી લાક્ષણિકતા બતાવશે અને વધુ વિલોપન આપશે. એટલે દીકરાઓ, એ બાબતને ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે, તો મોટા ભાગે ટર્શરી અલ્કાઇલ હેલાઇડ, એટલે તો ચોખવટ કરી દીધી કે ટર્શરી અલ્કાઇલ હેલાઇડ વિલોપનને વધુ પ્રાધાન્ય આપે છે, નો ડાઉટ. ખાલી OH- હોય, OH- એન્ડ H2O, ખાલી OH- અથવા તો એક્વિયસ કે OH હોય, તો એ ટર્શરી અલ્કાઇલ હેલાઇડમાં બેઝિક પ્રબળતા થોડી ઓછી હશે, અવકાશીય અવરોધ ઓછો હશે, ત્યાંથી તે વિલોપિત નિપજને બદલે વિસ્થાપિત નિપજ વધુ આપશે. પણ જો OH- ને બદલે મિથોક્સાઇડ કે ઇથોક્સાઇડ કે એવા કોઈ બેઝ વાપરો, ત્યારે ટર્શરી અલ્કાઇલ હેલાઇડ બીજું કાંઈ જોતો નથી, માત્ર વિલોપન આપી દેશે. એટલે આ બાબતને ખાસ ધ્યાનમાં રાખજો. એટલે હું વારે ઘડીએ કહું છું કે ટર્શરી અલ્કાઇલ હેલાઇડ વિલોપનને વધુ પ્રાધાન્ય આપે, એટલે ક્યારે વિસ્થાપન અને ક્યારે વિલોપન, એ આખો ખેલ ટર્શરી અલ્કાઇલ હેલાઇડ સેકન્ડરી કે પ્રાઇમરી અલ્કાઇલ હેલાઇડના સ્વભાવ ઉપર, એટલે અલ્કાઇલ હેલાઇડનો સ્વભાવ ઉપર
बेजिक अने केंद्रानुरागी प्रक्रियक नी बेजिक प्रबलता अथवा तो तेमना कद उपर अने प्रक्रिया परिस्थिति उपर आधार राखे। राइट दीकरा टर्शरी अल्कलेलाइट जयरे विस्थापन आपसे त्यारे हमेशा ते एसएन वन विस्थापन ज आपसे। हवे एमना माटे एक एक्जाम्पल आपनी समक्ष राखू छू, मारी पासे एक सेकंडरी अल्काइल हेलाइड छे 2 ब्रोमो प्रोपेन। आ 2 ब्रोमो प्रोपेन नी बे जुदी जुदी प्रक्रियकोनी साथे प्रक्रिया करावू छू। एक छे मारी पासे मिथोक्साइड जे एक बेस छे अने बीजो छे बल्की बेस टर्शरी ब्यूटोक्साइड। हवे टर्शरी ब्यूटोक्साइड नी बल्कीनेस वधारे होवाथी तेनी बेसिक प्रबळता वधु छे અને કેન્દ્રાનુરાગીતા ઓછી થશે, કેમ કે તે વધુ પ્રબળ બેઝ અને વધુ બલ્કી ઇફેક્ટને કારણે આ ટર્શરી બ્યુટોક્સાઇડ આ બીઆર ઉપર સરળતાથી એટેક કરી શકશે નહીં। એટલે કે આ બ્યુટોક્સાઇડ આ કાર્બન ઉપર જ્યારે નજીક જોડાવા આવશે ત્યારે અવકાશી અવરોધ વધુ અનુભવશે, પરિણામે બીઆરને વિસ્થાનીકૃત કરી શકશે નહીં, વિસ્થાપિત કરી શકશે નહીં। આથી આ બલ્કી બેઝ બીટા હાઇડ્રોજનને એક્સ્ટ્રેક્ટ કરી અને બીટા વિલોપન આપશે। આથી બલ્કી બેઝની હાજરીમાં બીટા વિલોપન મેક્સિમમ આપે, જ્યારે વિસ્થાપન નિપજ મળે તો ખૂબ જ ઓછી લેસ than 10%। રેડી આ બહુ ઓછા જો મિનિમમ લખ્યું છે, પરંતુ જો એને બદલે મિથોક્સાઇડ આયન વાપરવામાં આવે બેઝ તરીકે તો તેની બેઝિક લાક્ષણિકતા ઓછી હશે ટર્શરી બ્યુટોક્સાઇડ કરતા, પણ એની કેન્દ્રાનુરાગી તરીકેની પ્રબળતા વધારે હશે। આથી આ કેન્દ્રાનુરાગી પ્રબળ બને, જેના ઉપર અહીંયા અવકાશી અવરોધ ઓછો થશે, આથી આ ટર્શરી મિથોક્સાઇડ આ કાર્બન સાથે જોડાઈ અને સરળતાથી બીઆરને વિસ્થાનીકૃત કરી શકશે। આથી આ નિર્બળ બેઝ તરીકેની તરીકે વર્તણૂક ધરાવતો મિથોક્સાઇડ આયન એ વિસ્થાપન નિપજ વધુ બતાવશે। આથી આ વિસ્થાપિત નિપજ જે ઇથર સંયોજન બને છે 2 મિથોક્સી પ્રોપેન એ મેક્સિમમ પ્રોડક્ટ મળે, અને મિનિમમ જે પ્રોડક્ટ છે પ્રોપીન વિલોપિત નિપજ એ ઓછી મળશે। રાઈટ તો દીકરાઓ આ આપણો પોઈન્ટ થઈ ગયો વિસ્થાપન વિરુદ્ધ વિલોપનની પ્રક્રિયા। આને રિલેટેડ કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં ઘણીવાર ક્વેશ્ચન્સ પણ પૂછાયેલા છે। આ મુદ્દાને આધારે તમે કોઈ જુદી જુદી રેફરન્સ બુક્સની અંદર કોઈ એમસીક્યુઝ હોય તો સરળતાથી સોલ્વ કરી શકશો। રાઈટ તો દીકરાઓ હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પોલીહેલોજન કમ્પાઉન્ડ તરફ આગળ વધશું। ત્યાં સુધી દીકરાઓ રજા લો, ગુડ બાય, ટેક કેર દીકરાઓ, જય શ્રી કૃષ્ણ।